આરજે ઉર્વશી અને લાઈવ જેવિંગ હોય શુક્રવારે, એટલે સ્વાભાવિક છે કે જે સિંગર હોય એમની સાથે આપણે ઘણી બધી વાતચીત કરીએ છીએ. અને હવે આ જે જગ્યા છે ને એ મને સદી ગઈ છે. દર શુક્રવારે તબલચીની જગ્યા પર મારે બેસવાનું હોય છે, એટલે મને એવું લાગે છે કે મારે પણ જરા અહીંયા હાથ અજમાવતા શીખી લેવું જોઈએ. પણ ના, માફ કરી દો ભાઈ, જે જે કલાકારની જે વસ્તુ છે, જે કલા જેની છે એને જ શોભે. મને વાતો કરતા અને ઇન્ટરવ્યુ કરતા આવડે છે, હું એ કરું તો જ સારી લાગુ. અને એ કામ આજે આપણે કરવાના છીએ બરોડાના એક સરસ મજાના કલાકાર જે આજે સ્ટુડિયોમાં આપણી સાથે છે. એમનું નામ છે જીગર જોશી. બેઝિકલી બરોડામાંથી એમનું સિંગિંગની કરિયરની શરૂઆત થઈ અને પછી ધીમે ધીમે ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે. આજે જલસોમાં એ આપણી સાથે લાઈવ જેમિંગ કરવાના છે. સો લેટ્સ વેલકમ હિમ. હાય જીગર, વેલકમ ટુ જલસો. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને લાઈવ જેમિંગ કરવાના છો, સૌથી મોટી વસ્તુ એ છે કે ગુજરાતી જલસો છે, બીકોઝ જનરલી આજે તમે કોઈએ ગાયેલા ગીતો અથવા જનરલી જેટલા બી લાઈવ થતા હોય છે લોકો, એ બોલિવૂડ સોંગ્સ મેક્સિમમ લઈને લાઈવ કરતા હોય છે. પણ આમાં ગુજરાતી ગીતોને લઈને ગાવાનું અને અંદરથી જે નીકળે ને, સુરમાં બેસુરું બેતાલું જે બી નીકળે, પણ અંદરથી જે દિલથી નીકળે ને, એ સંગીત એ આપણી ગુજરાતી ભાષાનું સંગીત કહેવાય. ટ્રુ, વાત તો ગુજરાતી મ્યુઝિકની ચાલી રહી છે. તમારે એ જાણવું છે કે તમારી મ્યુઝિકલ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારે એવું લાગ્યું કે ઓકે ભાઈ આપણે ગાવું છે? મારી મ્યુઝિકલ જર્નીની એવી થઈ શરૂઆત કે કદાચ મારા ફેમિલીમાં આમ કોઈ નથી, પણ મારા એક મામા છે કે જે મારા ફર્સ્ટ ગુરુ છે. ઓકે. અને પાલનપુર જ છે, નિમેશભાઈ નામ છે એમનું. ઓકે. અને હું 6th or 7th સ્ટાન્ડર્ડમાં હતો અને હું કંઈક ગાતો હતો, અને મને પહેલાં બેસિકલી હું રિધમિસ્ટ છું, એટલે જમવાનું પીરસાય અને એના પહેલાં ખાલી પ્લેટ પડી હોય, થાળી પડી જાય સ્ટીલના, એટલે થાળી ઊંધી કરીને હું વગાડતો હતો. ત્યારે એમને એવું થયું કે કદાચ આ કંઈક રિધમ વગાડશે કે એવું કંઈક કરશે, અને એકાદ વાર હું કંઈક ગુનગુનાવતો હતો તો એમને મને કીધું કે એક કામ કરીએ, એટલે બધા બેઠા હશે ફેમિલી મેમ્બર્સ, એમને એવું કીધું કે આને આપણે કોઈ એકાદ કોમ્પિટિશનમાં ગાવા મોકલીએ, કદાચ એવું લાગે છે કે થોડું ઘણું સુરમાં ગાશે. અને એવી રીતે 6th or 7th સ્ટાન્ડર્ડમાં એક કોમ્પિટિશનમાં મેં પાર્ટિસિપેટ કરેલું ત્યાં. ઓકે. અને બાય ચાન્સ એમાં વિનર પણ હું થયેલો. અચ્છા. ખબર નથી કે મને ખબર પડે છે કે નહીં, એમને થોડી ખબર હતી, પણ મને પ્રિપેરેશન કરાવતા, અને કદાચ હું કહી શકું કે દુનિયાના દરેક સ્ટુડન્ટને જો એવા ગુરુ મળે ને, કેમ કે હું કેટલી બી મોટી કોમ્પિટિશન જીતીને આવું અને એમને પૂછું કે કેવું લાગ્યું, તો કે ઠીક હતું, હજુ તું વધારે સારું કરી શકે છે. એ વખતે મને ગુસ્સો આવતો હતો કે કેમ આવું કહી રહ્યા છે, પણ આજે મને એનો એની અસર ખબર છે કે જો એ વખતે મને એમ કહી દીધું કે તારા જેવું કોઈ જ નથી, તો હું કદાચ હમણાં પાલનપુર સીમિત થઈ ગયો હોત. ટ્રુ. અને એમને મને ગાઈડ કરેલું કે ગાવું છે કે સારું ગાવું છે. ઓકે. હા, ગાવું છે કે સારું ગાવું છે, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. તો એ વસ્તુ તરફ એમને મને માર્ગદર્શન આપ્યું, અને પછી હું ત્યાંથી મેં મારું 12th કમ્પ્લીટ કરી પાલનપુરમાંથી. ઓકે. સો બેઝિકલી જીગર મૂળ એમનું વતન પાલનપુર છે, અત્યારે બરોડા રહે છે, પણ મૂળ એ પાલનપુર, ઉત્તર ગુજરાતના. યસ. હા, તમે વાત કરી રહ્યા હતા કે તો એ જર્ની પછી 12th પછી બરોડા મ્યુઝિક કોલેજ પરફોર્મિંગ આર્ટ્સ, કે જે વર્લ્ડમાં ફેમસ છે, અને ત્યાં મને સજેશન્સ આપ્યા ઘણા બધા લોકોએ કે તમને જવું જોઈએ ત્યાં. કે એ વખતે એવો ચાન્સ પણ હતો કે લાઈક ટૂર્સ કરવા માટે કે શોઝ કરવા માટે બહુ બધી ઓફર્સ હતી, પણ એમને એવું કીધું હતું કે એમનું સજેશન એવું હતું ને એમનું ગાઈડન્સ એવું હતું કે તું ધારીશ, તું કહીશ એવું તને ગાવું હશે એવા સ્ટેજ પર, તો તું શીખ્યો હોઈશ તો જ કરી શકીશ, અધરવાઇઝ તારે રેગ્યુલર જે લોકો કરી રહ્યા છે કે આ ભાઈ આવે ને ગાઈ લેશે, એના માટે તને શીખવું જોઈએ. અને એના માટેનો બેસ્ટ ઓપ્શન એ વખતે એક જ હતો કે તું બરોડા મ્યુઝિક કોલેજ જોઈન કર. અને હું પહોંચ્યો અને 5-1 વર્ષ 2005-2010 મ્યુઝિક કોલેજ. યસ. ઓકે. એટલે મ્યુઝિક કોલેજની અંદર સ્વાભાવિક છે કે સિંગિંગ શીખો એટલે આસપાસ બધું આવી જાય. તો એ જર્ની કેવી રહી 5 વર્ષ બરોડા? એ જર્ની એટલી સારી રહી કે, અને જનરલી બધા પોતપોતાના ઇન્ટરવ્યુમાં અથવા જયારે આવી વાત કરે ત્યારે એવું કહે કે મને બહુ તકલીફ પડી, એ પડે તો જ તમે ક્યાંક સુધી પહોંચી શકો છો, બીકોઝ તમારે રસ્તો પાર કરવો હોય તો વચ્ચે નાના મોટા ખાડા ટેકરા તો આવવાના છે. અને મને એ જર્ની એટલા માટે મજા આવી કે ખાલી ગાવા સિવાય બહુ બધી વસ્તુ શીખવા મળી, કે 5 વર્ષ હોસ્ટેલમાં રહેવાનું, પૈસા આવતા હોય ઘરેથી તો આટલા જ પૈસા છે અને એટલા પૈસામાં જ ચલાવવાનું, એટલે ભૂલથી કોઈ એવું કે ગર્લફ્રેન્ડ તો નહીં, મૂવી જવા તો નહીં, કંઈક નવી વસ્તુ પરચેસ કરવાની તો નહીં, એ બધા વિચારો કરવા પડે. એના લીધે કદાચ એવું પણ થાય કે મ્યુઝિકમાં વધારે ફોકસ થઈ શકે. ટ્રુ. અને
બહુ બધા લોકો પાસે, એટલે ખાલી ગાવા સિવાય લાઈક તબલા છે કે કથક છે કે ભરતનાટ્યમ છે કે જે બી ક્લાસીસ, હું પહેલેથી થોડો ગાંડો હતો ને ઘેલો હતો કે વોકલના ક્લાસ નથી તો હું તબલાના ક્લાસમાં બેસું, તબલા નહીં તો સિતારમાં બેસી જઉં, એટલે મજા આવતી હતી. ને મ્યુઝિક કોલેજના એટલે એવું કહી શકાય કે મારા ગુરુ કોઈ એક નથી, જેટલા પણ ત્યાં ટીચર્સ છે બધા જ મારા ગુરુ છે. બધા પાસેથી હું કંઈક ને કંઈક શીખ્યા છો. યસ, સ્વાભાવિક છે કે જ્યારે તમે આટલા બધા મ્યુઝિક સાથે કનેક્ટેડ હોવ ત્યારે તમારી આસપાસ દરેક વસ્તુમાં તમને સંગીત જ દેખાય અને તમે ફ્રેશ થવા માટે પણ તમે એ જ કરો. પણ ક્યારેક તમને જ્યારે તમારા રિયાઝમાંથી કે તમારા રિહર્સલમાંથી બ્રેક જોઈતો હોય ત્યારે બીજી હોબી શું છે તમારી? બીજી હમણાં તો મારા વાઇફ એવું કહે છે કે મોબાઈલ એમની ફર્સ્ટ વાઇફ છે. ઓ ઓકે, સો તમે પણ આમ ટેક સેવી છે. હા, એવું ચાલતું હોય છે. બીજું મને રિધમનો શોખ છે, એટલે મ્યુઝિકમાં જ છે પણ એ અલગ છે. મને ફરવાનો બહુ શોખ છે. ઓકે, ડ્રાઈવ કરવાનો શોખ છે અને ખાવાનો બહુ ભયંકર વધારે શોખ છે. ઓકે, યોર ફૂડી. બહુ બધી અલગ અલગ વસ્તુઓ અને જે શહેરમાં જવું એ શહેરમાંથી લોકો કઈક મીઠાઈ તો પરચેસ કરતા હોય, હું અથાણું પણ લઈ આવું છું, ત્યાંના મુખવાસ પણ લઈ આવું છું. સો જે શહેરમાં એ ફરવા જાય ત્યાંથી અથાણા અને મુખવાસ લઈ આવે છે, એટલે આ કદાચ બહુ વિચિત્ર પસંદ હોય છે, શોખ છે. પણ મને ગમે છે કે હું ઘરે જાઉં ત્યારે ઘણી વાર લોકોને એવું હોય કે સ્વીટ તો લાવશે પણ કઈક બીજું બધું પણ કઈક લઈ. કયા શહેરનું અથાણું તમારા મતે સૌથી સારું લાગે? હું હમણાં નાસિક ગયો હતો તો નાસિક થી આવતા નવસારી એક કોઈ હોટલ પર અમે લોકો ઉભા રહેલા અને ત્યાંથી એક 500 ગ્રામ કે કિલો નું કઈક એક પેકેટ હતું. હોટલ નું નામ મને યાદ નથી પણ એ એટલું સરસ છે કે હમણાં પણ મોઢામાં પાણી આવે છે. એ અથાણું તમને હજુ યાદ આવે છે? અને મુખવાસ ક્યાંનું યાદ છે જે તમે લઈ ગયા? બરોડા થી જ, બરોડામાં એક રાત્રી બજાર નામની એક જગ્યા છે જેમ અહીંયા માણેક ચોક છે, યસ યસ, જેમ અમદાવાદમાં માણેક ચોક એવી એક જગ્યા છે ને ત્યાં એક કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે, ત્યાંથી હું દર વખતે મહિને બે મહિને જયારે જઉં ત્યારે મુખવાસ લઈ આવું છું. લોકો રેસ્ટોરન્ટમાં ખાવા જાય, ભાઈ જઈને રેસ્ટોરન્ટમાંથી મુખવાસ કરી દે છે. સ્વાભાવિક છે કે મ્યુઝિક સાથે જોડાયેલા હો તો થોડુંક અપ્સ એન્ડ ડાઉન્સ લાગે, સ્ટ્રગલ લાગે. તમને શું લાગે છે અત્યારે તમે તમારી કરિયરના જે પોઈન્ટ ઉપર છો ત્યાંથી આગળની જર્ની માટે વિચારો તો શું એમ્બિશન છે કે શું વિચારો? એમ્બિશન્સ કરતા મને એવું લાગે છે કે હું જેટલું પણ શીખ્યો છું અથવા તો જે જર્ની જઈ રહી છે મારી હમણાં, એમાં એવું લાગે છે કે ઘણી વાર બહુ બધા લોકો નામ તરફ કે પૈસા તરફ જતા હોય છે. જ્યારે મારા વાઇફ પણ બહુ સારા સિંગર છે એટલે અમે લોકો ઝઘડો પણ મ્યુઝિકમાં જ કરીએ છીએ, એટલે એની મજા પણ છે. અને એવું લાગે છે કે અમારા બંનેનો વિચાર ક્યાંક ક્યાંક મ્યુઝિકમાં એવો સેમ હોય છે કે નામ થવા કરતા સારું ગવાશે ને જયારે, કે સુર લાગે અથવા સરસ લયમાં ગવાય અથવા ગુરુ જેવા લોકો હોય કે જે જ્ઞાની છે એવા લોકો આપણને ક્યારેક એમ કે વાહ બેટા સરસ ગાયું, ત્યાં સુધી જવાની ઈચ્છા છે. કે નામ થવાવાળા લોકો તો બહુ બધા છે કે આજે એવું પણ છે કે, અને હવે મ્યુઝિક એટલું બધું ફેલાઈ ગયું છે કે ઘણી વાર વોટ્સએપ પર કે ફેસબુક પર એવા વિડીયોઝ આવે છે કે એક વોચમેન બહુ સારું ગાતો હોય છે, એક રિક્ષાવાળો સરસ ગાતો હોય છે, એ સાંભળીને એવું થાય છે કે યાર તો ગાઈ પણ ગાઈ તો કોઈ પણ શકે છે. સારું ગાવા માટે ખાલી મહેનત અને જેટલા પણ લાઈક પુરુષોત્તમ ઉપાધ્યાય છે કે આશિષ દેસાઈજી છે કે જેટલા લોકોને સાંભળ્યા છે એ બધા એવું જ કીધું છે કે સંગીત સાધના વગર ઝીરો છે અને આમાં કોઈ શોર્ટકટ નથી. ટ્રુ, કેમ કે તમે વિડીયો બનાવીને મૂકી દો અને મિલિયન્સ વ્યૂઝ આવે આ છે તે છે, પણ જયારે લાઈવમાં તમને ગાવાનું આવે ત્યારે અઘરું પડે છે. ટ્રુ ટ્રુ દેટ. એન્ડ તમે હમણાં જ આશિષ દેસાઈ ને પુરુષોત્તમ ઉપાધ્યાય બધાને કોટ કર્યા તો એક સવાલ એ પણ થાય કે ગુજરાતી મ્યુઝિકમાં કોણ તમારું ફેવરેટ કે જેના ગીતો માટે તમે ગાંડા હો? મને એકચ્યુઅલી એવું કહી શકું કે બધા જ આવી ગયા. એનું કારણ એ છે કે બધા પાસે કઈક એવા એવા ફ્લેવર્સ છે ને કે જે સાંભળીને કદાચ ગાંડું થઈ જવાય. ઓકે, તો તમારા ટોપ 5 ગુજરાતી ફેવરેટ સોંગ જો કહેવાના હોય તો? ટોપ 5 કહી શકાય તો હવે મંદિરના બારણા ઉઘાડો મોરીમાં. ઓકે, એક માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. બે, ત્રીજું ગરબો કહી શકાય? હા શ્યોર, ડેફિનેટલી ગુજરાતી ભજન ગરબો ગુજરાતી હોવું જોઈએ. કૃષ્ણ ભગવાન હલ્યા. ઓકે, કે જેના પર હું તો ગાંડો થઉં છું પણ કદાચ જેટલા લોકો જે પણ રમે છે બધા ગાંડા થાય છે. અને એ ગરબા પર એક એક રિયાલિટી શો ફોક સ્ટાર્સ માટી કે લાલ કરીને લાસ્ટ યર મેં કરેલો અને મને ગાવાનું હતું ત્યારે મેં અન્નુ કપૂરજી અને ઇલારૂનજી અને કૃષ્ણ ભગવાન પર એટલા સરસ ગરબા કર્યા હતા ને કે મને મજા આવી, ત્યારે મને એવું થયું કે આમાં તાકાત છે. ટ્રુ ટ્રુ. ચોથું એવું કહી શકાય કે જેના પર ગુજરાતના બહુ બધા કલાકારો પૈસા કમાય છે, નયનને બંધ રાખીને. એ બહુ સિમ્પલ ગીત છે પણ ઘણી વાર એવું થાય છે કે બહુ સિમ્પલ ગીતો પણ બહુ સારા ગાવા બહુ અઘરું હોય છે. અને
પાંચમું એવું છે કે મારા બહુ ગમતા સિંગર, બહુ સારા મિત્ર કહી શકું ને ગુરુ સમાન, ઓસમાનભાઈ જે હમણાં ગીત ગાયું છે મોર બની થનગાટ કરે, ગ્રેટ. સો જીગરના પાંચ ફેવરિટ સોંગ જાણી લીધા છે આપણે. અને મારા શોની શરૂઆત 99% અમે લોકો કદાચ આ ગીતથી કરતા હોઈએ છીએ, મોર બની થનગાટ કરેથી. ગ્રેટ. તો આ જીગર સાથેનું કમ્યુનિકેશન બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. અથાણા અને મુખવાસથી લઈને મ્યુઝિક સુધીની વાતો અમે લોકોએ કરી છે. સ્વાભાવિક છે કે જ્યારે ગાશે ત્યારે પણ એમાંથી એના અથાણાની ખટાશ, મુખવાસની મીઠાશ, એના ફૂડની જેટલી પણ ફ્લેવર છે એ બધી જ બહાર છલકશે. દર શુક્રવારે હું તો તમને અહીંયા મળવાની છું સરસ મજાના કલાકારો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો અને સાંભળતા રહેજો. ચલસો.